નમસ્કાર, જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડની જે હાલમાં જ પરીક્ષા લેવાની 8 ફેબ્રુઆરીના રોજ, ત્યારે કેવા પ્રશ્નો પૂછાયા હતા તે આપણે જોઈશું અને તેને સોલ્વ કરીશું. આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે કે હાલની જે પરીક્ષા પેટર્ન છે તે મુજબ કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. પ્રથમ છે, ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. ગુજરાતી વ્યાકરણનો આ પ્રશ્ન છે. જવાબ આવશે અમીર. એ સિવાય મુફલિસ પૂછેલું હોય કે ભાઈ મુફલિસનો સમાનાર્થી શબ્દ બતાવો, તો મુફલિસ એટલે પણ ગરીબ થાય છે, એ પણ યાદ રાખજો. વિશ્વ મગર દિવસ ક્યારે હોય છે? 17 જૂનના રોજ વિશ્વ મગર દિવસ હોય છે. મહિલાઓ માટે બિલ ક્યારે પસાર થયું? મહિલા અનામત વિધેયક 2023 પસાર થયું હતું, 2023માં એનો જવાબ આવ્યો હતો. અને બંધારણમાં 120મો સુધારો કરવામાં આવ્યો છે. પૂછવામાં આવે બંધારણના 120માં સુધારામાં શું થયું હતું, તો મહિલાઓ માટે બિલ લાવવામાં આવ્યું હતું. બિલનું નામ છે મહિલા અનામત વિધેયક 2023. ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકો આવેલો છે. NGTનું સ્થાપના વર્ષ ખાલી જગ્યા હતું. હવે NGTનું ફૂલ ફોર્મ પણ અહીં આપેલું છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. NGTનું પૂરું નામ થશે, એ પણ યાદ રાખજો. અને 2010માં તેની સ્થાપના કરવામાં આવી હતી. IUCNનું ફૂલ ફોર્મ પૂછેલું, તેનો જવાબ આવશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. તો IUCNનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. ગાંધીજીનું જન્મસ્થળ ક્યું છે? એકદમ સરળ પ્રશ્ન પૂછાયેલો, પોરબંદર છે. 2 ઓક્ટોબર 1869ના રોજ ગાંધીજીનો જન્મ છે તે પોરબંદરમાં થયો હતો. એ સિવાય 2015માં કોચરબ આશ્રમની સ્થાપના અમદાવાદમાં કરેલી, 2017માં સાબરમતી આશ્રમની સ્થાપના કરેલી અને 2020માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અમદાવાદમાં કરેલી. ગાંધીજીનું જે સમાધિ સ્થળ છે તેનું નામ રાજઘાટ છે. ગાંધીજી વિશે આપણે આખો અલગથી એક વિડીયો બનાવેલો છે, જે દરેક વસ્તુનો સમાવેશ કરે છે અને ગાંધીજી વિશે ટોટલ માહિતી તેમાં છે. એ વિડીયો જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. જળ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો અમરેલીની અંદર જળ ઉત્સવ ઉજવવામાં આવ્યો અને આ પ્રથમ જળ ઉત્સવ હતો. જોઈએ તેની માહિતી. 15 નવેમ્બરથી 25 નવેમ્બર 2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ છે તે ઉજવાયો. આ જળ ઉત્સવ 2023માં ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફનફેર, ફૂડકોર્ટ સહિતના આકર્ષણો હતા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં ગુજરાતનો સૌ પ્રથમ જળ ઉત્સવ ઉજવવામાં આવ્યો. સૌ પ્રથમ છે ગુજરાતનો, ખાસ યાદ રાખજો. મોસ્ટ ટાઈમ પી રહેશે, આવનાર પરીક્ષાઓમાં પણ તમને આવો પ્રશ્ન જોવા મળશે. 7 સંખ્યાની સરેરાશ 56 છે. પ્રથમ 6ની 55 છે, તો 7મી સંખ્યા શોધો. હવે અહીં શું કરવાનું, તો 7 સંખ્યા આપેલી છે, સરેરાશ 56 છે, તો 7×56 કરીએ તો 292 જવાબ આવે. 6ની કરીએ તો 55 એટલે 330 જવાબ આવે. હવે 392માંથી 330 તમે માઇનસ કરશો એટલે 62 જવાબ આવશે. તો 7મી સંખ્યા કઈ હોવી જોઈએ? 62 હોવી જોઈએ. તો 62 આનો સાચો જવાબ આવે છે. 3 સંખ્યાની સરેરાશ 20 છે. પ્રથમ સંખ્યા 11 છે, બીજી સંખ્યા 21 છે, તો ત્રીજી શોધો. શું કહ્યું? 3 સંખ્યા છે, એમાં પ્રથમ 11, બીજી 21. તો અહીં 21 અને 11 કેટલા થશે? 32 થશે. 21 અને 11 32, તો હવે ઘટે છે કેટલા? સાચો જવાબ આવશે 28. ટોટલ 40 હોવા જોઈએ, ટોટલ 60 હોવા જોઈએ, કેમ કે 3 સંખ્યા છે. 20 20 20 સરેરાશ આવે તો કેટલા હોવા જોઈએ? 60, એટલે 28 ઘટે છે. તો જવાબ આવશે 28. 10 21 33 46 60. હવે આગળ શું આવશે? સિરીઝ પૂછેલી છે, તો 10માં તમે 11 નાખશો એટલે 21 થશે, 21માં 12 નાખશો એટલે
તેત્રીસ થશે, તેત્રીસમાં તેર નાખશો એટલે છેતાલીસ થશે, અને છેતાલીસમાં ચૌદ નાખશો એટલે સાહીઠ થશે. હવે સાહીઠમાં પંદર નાખવાના થશે એટલે પંચોતેર જવાબ આવશે. સેવન્ટી ફાઇવ, અગિયાર બાર તેર ચૌદ પંદર એ રીતે ઉમેરતા જવાના છે. એક છત્રીસ એકસો આઠના લસા શોધો, એકદમ સરળ છે, એકસો આઠ જવાબ આવશે. એક છત્રીસ અને એકસો આઠના લસા કેટલા થાય? એકસો આઠ. સીએજીની નિમણૂક કોણ કરે છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એનું ફૂલ ફોર્મ થાય છે સીએજીનું, અને સીએજીની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. કઈ કલમ મુજબ? તો એકસો અડતાલીસ મુજબ, બંધારણના અનુચ્છેદ એકસો અડતાલીસ મુજબ ભારતના રાષ્ટ્રપતિ છે તે સીએજીની નિમણૂક કરતા હોય છે. ગુજરાત વિદ્યાપીઠ કઈ ચળવળ સાથે જોડાયેલ છે? અસહકાર આંદોલન ઓગણીસો વીસમાં અમદાવાદની અંદર ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. કયા આંદોલન અંતર્ગત? તો અસહકાર આંદોલન, યાદ રાખજો. જી ટ્વેન્ટી સપ્ટેમ્બરમાં કયા શહેરમાં ઉજવાયો? તો જી ટ્વેન્ટીની મેજબાની આજુ વખતે ભારત દેશે કરેલી છે, પણ કયા શહેરમાં ઉજવાયો તે પૂછેલું છે. તો 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત મંડપમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર પ્રગતિ મેદાન નવી દિલ્હીમાં યોજવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો નવી દિલ્હી. શબ્દ સમૂહના પ્રશ્નો પૂછાયેલા ગુજરાતી વ્યાકરણમાંથી. વક્તવ્ય સાંભળનાર તેને શું કહેવાય? તો શ્રોતા કહેવાય. રાહ જોવી એટલે કે પ્રતીક્ષા કરવી. કહી ન શકાય તેવું અકથ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. હવે અલંકારના પણ પ્રશ્નો પૂછાયેલા હતા. શિયાળો ઈ શિયાળો કયો અલંકાર થાય? અનન્વય. સંધિ હતી સ્વલ્પ, સુ વત્તા અલ્પ એ સાચો જવાબ આવે છે. સમાસ પૂછાણા. ત્રિભુવન દ્વિગુ સમાસ થશે. આવજા દ્વંદ્વ સમાસ થશે. ગુજરાતી વ્યાકરણના બધા જ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તમે ગુજરાતી વ્યાકરણનો કોઈ પણ ટોપિક જોઈ શકો છો, એકદમ સરળ ભાષામાં તમને સમજાવેલું છે. વિરુદ્ધાર્થી પણ પૂછાયેલું. ગરીબનું વિરુદ્ધાર્થી ધનવાન અથવા અમીર. ઊંધું તો ચતુ જવાબ આવે છે. સમાનાર્થી પણ પૂછાયેલા. પાડ એટલે થશે આભાર, હું તમારો પાડ માનું છું એટલે કે તમારો આભાર માનું છું. ફાડ એટલે થશે દ્રાસકો. બાંધણી અને રંગકામ સાથે કયું શહેર સંકળાયેલું છે? જામનગર શહેર સંકળાયેલું છે બાંધણી અને રંગકામ સાથે. એ સિવાય મેસનો ઉદ્યોગ પણ જામનગરમાં છે. વિશ્વમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? ભારતમાં ચેરાપુંજીમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું સ્થાન ચેરાપુંજીથી 15 કિલોમીટર દૂર આવેલા માસીનરમ નામના ગામે લીધું છે. તો હવે યાદ રાખજો માસીનરમ. સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? માસીનરમમાં પડે છે. રેડ ડેટા બુક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? IUCN સંસ્થા દ્વારા આ રેડ ડેટા બુક પ્રકાશિત કરવામાં આવે છે. IUCNનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એ પણ પૂછાયેલું છે. કોઈ સ્થાને 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પહોંચતા 2 કલાક લાગે, તો 12 કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલો સમય ઓછો લાગે તે પૂછેલું છે. તો 20 મિનિટ ઓછી લાગે જવાબ આવશે. કોઈ વસ્તુ રૂપિયા 170માં વેચતા 10% નુકસાન થાય, તો 5% નફો મેળવવા વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 170માં વેચીએ છીએ તો 10% નુકસાન થાય છે, એ નુકસાનની ભરપાઈ પણ થવી જોઈએ અને 5% નફો પણ થવો જોઈએ. કેટલામાં વેચવું પડે? 136.5માં જો વેચવામાં આવે એ વસ્તુ તો 5% નફો થશે. 321 569 672 481 આ બધી સંખ્યા ઉલટાવ્યા પછી મોટી સંખ્યાના એકમનો અંક કયો આવે?
આ બધી સંખ્યા ઉલટાવવાની છે અને તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ બનશે ઉલટાવતા? આ બનશે 965. તો તેમાં એકમનો અંક કયો આવશે? તમે જોઈ શકો છો એકમનો અંક આવશે 5, દશકનો અંક 6 અને ત્યારબાદ 100નો અંક છે તે 9 આવે છે. એ બી ડી ઈ જી એચ જે કે એલ એમ આપેલમાંથી ખોટું કયું છે? જોઈએ, એ બી પછી સી નથી, ડીઈ પછી એફ નથી, જી એચ છે, પછી આઈ નથી, જે કે છે, પછી અહીં એલ એમ મૂકેલું છે, એલ એમ નહીં આવે, એલ પછી એમ એન આવે છે, તો ખોટું કયું છે? તો એલ એમ ખોટું છે. 50 ના 30% અને 20 ના 30% તફાવત કેટલો થાય? 50 ના 30% 15 અને 20 ના 30% 6 થશે. હવે તફાવત શોધવાનો છે, તો તફાવત કેટલો થશે? 15માંથી 6 માઇનસ કરો તો જવાબ આવશે 9. 9નો તફાવત આવશે, 9 સાચો જવાબ પડશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.